नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 20 सप्टेम्बर 2022। आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में आज केटलाक विस्तार में हलवा वरसादी झापटानी शक्यता रहेली छे। तेमज आगामी समय में 22, 23, 24 तारीख में गुजरात में केवो वरसाद जोवा मळशे। बंगाळनी खाड़ीमांथी बनेलू हळवू लो प्रेशर मध्य प्रदेश नजीक पहुँची जशे अने गुजरात में वरसादी राउंड फरी वक्त चालू थशे, तो कया विस्तार में केवो वरसाद पड़शे संपूर्ण अपडेट मेळवीए। चोमासानी विदाय तेमज वाबाझोड़ाने लईने संपूर्ण अपडेट मेळवीए। चेनलमां नवा हो तो सब्सक्राइब करी लेजो। अत्यारना समयनी अपडेट जोईए तो अत्यारे सवारना 8-9 वाग्याना गाळा सुधी सूरत, बारडोली, नवसारी, बीलीमोरा, वलसाड, वांसदा तेमज भवनाथ, अंबोशी, वापी, कपराड़ा आजूबाजूना आ विस्तारों में वरसादी माहौल हळवाथी मध्यम वरसादी झापटा जोवा मळी शके छे। जोईए आजे बपोर पछीना समयनी अपडेट, जेमां गुजरातना केटलाक विस्तारोमां छूटा छवાયેલ झापटा पड़शे। सुरेन्द्रनगर आजूबाजू तेमज जूनागढ, गीर सोमनाथना केटलाक पंथकमां हळवा वरसादी झापटा वरसी शके छे। दक्षिण गुजरातनी वात करीए तो बीलीमोरा, वलसाड, भवनाथ, अंबोशी, सापुतारा, डांग तेमज कपराड़ा आजूबाजूना जे विस्तारों छे जेमां हळवाथी मध्यम वरसादनी शक्यता दक्षिण गुजरातमां रहेली छे। હવે મિત્રો 22 તારીખમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં હળવા ઝાપટાની શક્યતાઓ જોવા મળે છે। હવે મિત્રો આપણે વાત કરીએ આગામી 22 તારીખ પછી જે બંગાળની ખાડીમાંથી બનેલું લો પ્રેશર મધ્ય પ્રદેશ આજુબાજુ પહોંચશે, એટલે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે। ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી આજુબાજુ વરસાદની શક્યતા વહેલી સવારથી થઈ જશે। તેમજ જોઈએ 23 તારીખની સંપૂર્ણ અપડેટ, બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો વરસાદની માત્રામાં વધારો થશે। બપોર પછીના સમયની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતમાં આબુરોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહીસાગર, ગોધરા, દાહોદ આજુબાજુના તમામ વિસ્તારો જેમાં પીપલોદ હોય, ચાંપાનેર હોય, ડાકોર હોય, કપડવંજ હોય, બાલાસિનોર હોય તેમજ વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, આણંદ, બોરસદ, તારાપુર, ખંભાત, દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, દહેજ, ભરૂચ તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી અને ડાંગ જિલ્લો જેમાં વાંસદા, ભવનાથ, અંબોશી, કપરાડા, સાપુતારા, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। 24 તારીખની અપડેટ જોઈએ। 24 તારીખમાં વહેલી સવારના સમયે મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, આબુરોડ તેમજ અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, ખેડા, આણંદ, મહીસાગર, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ તેમજ રાજપીપળા, ભરૂચ, સુરત આજુબાજુ ભારે વરસાદ, વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો દરિયા કિનારાના જે વિસ્તારો છે, બરવાળા, ભાવનગર, સોનગઢ, ખડસલિયા તેમજ તળાજા, મહુવા, રાજુલા અને ઉના સુધીના વિસ્તારમાં વરસાદ જોવા મળશે। બપોર પછીના સમયની અપડેટ જોઈએ 24 તારીખમાં આબુરોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર તેમજ અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, મહીસાગર, ગોધરા, દાહોદ તેમજ છોટાઉદેપુર, સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, આબુરોડ, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર,
તેમજ તાપી, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો આ 25 તારીખની અપડેટ છે। 25 તારીખમાં ગ્વાલિયર આજુબાજુ અને જોધપુર આજુબાજુ લો પ્રેશર સિસ્ટમ એરિયા સક્રિય હશે, જેના કારણે ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। હવે મિત્રો જોઈએ આગામી 10 દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો 81 mm, તાપી 104, ડાંગમાં 97, વલસાડમાં 65 mm વરસાદ। તો આગળ જોઈએ તો વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 62, દાહોદમાં 103, તેમજ ગોધરામાં 85, મહીસાગર આજુબાજુ 81, હિંમતનગર 18, ડુંગરપુર 73, અમદાવાદ ગાંધીનગરમાં 18 mm, આબુરોડ ખેડબ્રહ્મમાં 40 mm વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વાત કરીએ તો 7 mm, અલંગ તળાજામાં 12 mm વરસાદ જોવા મળશે। જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 7-10 mm વરસાદ જોવા મળી શકે છે। બાકીના આ તમામ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે। તેમજ હવે આગામી સમયમાં નવરાત્રિમાં કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, એટલા માટે ખેલૈયાઓ માટે ખુશખબર। તેમજ નવરાત્રિ પછી ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડા સાયક્લોનિક સિસ્ટમ જો સક્રિય થાય તો ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે। તો આ હતા આજના અતિ મહત્ત્વના સવારના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહો ઓનલી ખેડૂત।